નમસ્કાર મિત્રો, વેદ કેરિયર જીકે લેક્ચર સિરીજમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ગુજરાતી સાહિત્યમાં નરસિંહયુગના ખૂબ જ જાણીતા એવા સાહિત્યકાર ભોજા ભગત વિશે માહિતી મેળવીશું. મિત્રો, તો ભોજા ભગતનું પૂરું નામ છે ભોજલરામ કરશનદાસ સાવલિયા. મિત્રો, ભોજલરામ કરશનદાસ સાવલિયા, અહીં તમે બાજુમાં એમનું ચિત્ર જોઈ શકો છો, જેમને ભોજા બાપા તરીકે ઓળખવામાં આવે છે. એમનું મૂળ નામ છે ભોજલરામ. એમની મિત્રો કર્મભૂમિની વાત કરવામાં આવે તો કર્મભૂમિ છે ફતેપુર, જે અમરેલી જિલ્લામાં આવેલી છે. તો ઘણીવાર અવારનવાર પૂછાય છે કે ભોજલરામની કર્મભૂમિ કઈ છે, તો ભોજલરામની કર્મભૂમિ ફતેપુર, જે અમરેલીમાં આવેલી છે. મિત્રો, એમનો જન્મ 1785માં થયો હતો. એમનું જન્મસ્થળ છે દેવકી ગાલોલ, કે જે રાજકોટ જિલ્લામાં આવેલું છે. મિત્રો, એમનું મૃત્યુ 1850માં થયું હતું. અને એમનું મૃત્યુ સ્થળ જો પૂછવામાં આવે તો એમનું મૃત્યુ સ્થળ છે વીરપુર, એટલે કે જે રાજકોટ જિલ્લામાં આવેલું છે, એટલે કે એમના શિષ્ય જલારામ બાપાને ત્યાં એમનું મૃત્યુ થયું હતું. એમના પિતાનું નામ છે કરશનદાસ, એમની માતાનું નામ છે ગંગાબાઈ. મિત્રો, એમના ગુરુનું નામ પૂછવામાં આવે તો એમના ગુરુનું નામ છે રામેતવ. એમનો વ્યવસાય તો એમનો મુખ્ય વ્યવસાય ખેડૂત તરીકેનો જ છે, પણ એક સંત કવિ તરીકે પણ એમને આપણે ઓળખી શકીએ. આગળ વાત કરીએ એમનું વખણાતું વસ્તુ, એટલે કે એમનું વખણાતું સાહિત્ય. તો એમનું વખણાતું સાહિત્ય છે એમના ચાબખા. આ સિવાય એમના શિષ્ય, તો મિત્રો ઘણીવાર અગાઉની પરીક્ષામાં અવારનવાર પ્રશ્ન પૂછાઈ ગયો છે એમના શિષ્યનું નામ, તો એમના શિષ્યનું નામ છે એક જલારામ બાપા અને બીજા શિષ્યનું નામ છે વાલમરામ બાપા. તો મિત્રો, જલારામ બાપા વિશે જો હું તમને માહિતી કહું તો જલારામ બાપાનો જન્મ 4 નવેમ્બર 1799માં થયો હતો અને એમનું મૃત્યુ 23 ફેબ્રુઆરી 1881ના રોજ થયું હતું. મિત્રો, જલારામ બાપાનું જન્મસ્થળ જ વીરપુર છે, કે જ્યાં જ ભોજલરામ બાપાએ પોતાનો દેહ ત્યાગ કર્યો હતો. મિત્રો, જલારામ બાપાની પત્નીનું નામ વીરબાઈ, એમની માતાનું નામ છે રાજબાઈ, એમના પિતાનું નામ છે પ્રધાન, જેમની અટક છે ઠક્કર. મિત્રો, ખૂબ જ મહત્વનો, જલારામ બાપાની અંદરથી આપણે ખૂબ જ મહત્વનો પ્રશ્ન લેવો હોય તો લઈ શકાય કે જલારામ જયંતિ ક્યારે ઉજવવામાં આવે છે. તો મિત્રો, જલારામ જયંતિ કારતક સુદ 7મના દિવસે ઉજવવામાં આવે છે. અને મિત્રો, એમના બીજા શિષ્ય એવા વાલમરામ બાપા, જે ગારિયાધારમાં આવેલા છે, જે ગારિયાધારના છે અને જિલ્લો ભાવનગર. મિત્રો, એમને મળેલી ઉપાધિ, તો ગુજરાતના કબીર તરીકે એમને ઉપાધિ એટલે કે તખલુસ મળેલું છે. મિત્રો, એમનો આશ્રમ ફતેપુર અમરેલીમાં આવેલો છે. આગળ વાત કરીએ મિત્રો ભોજા ભગતનું જીવન ચરિત્ર, તો ભોજા ભગત ગુજરાતી સાહિત્યમાં નિરક્ષર સાહિત્યકાર છે અને તેમના ચાપખા, જેમ તે બોલતા જતા હતા તેમ તેનો એક વિદ્વાન શિષ્ય જેનું નામ છે જીવણરામ, જે લખી લેતો હતો. મિત્રો, એમના ચાપખાની જે હસ્તપ્રતો છે આજે પણ સચવાયેલી છે. તો પરીક્ષામાં પ્રશ્ન એવો બની શકે કે ચાપખા કયા કવિના જાણીતા છે, તો આપણે કહી શકાય કે ભોજા ભગતના ચાપખા જાણીતા છે. મિત્રો, ચાપખા વિશે જો આપણે વાત કરીએ તો ચાપખાની અંદર કુરૂઢિઓ અને અંધશ્રદ્ધા પ્રત્યે કટાક્ષમય પ્રકારે લખેલી આ રચના છે, કે જેને ચાપકા કે ચાપખા તરીકે આપણે રજૂ કરી શકીએ. ચાપખાનો અર્થ એવો થાય કે શિખામણ રૂપે રજૂ થયેલું માર્મિક કટાક્ષ કાવ્ય, એવો આપણે એનો અર્થ લઈ શકીએ. તો મિત્રો, ભોજા ભગતના ચાપખા કોણે લખી લીધા છે, તો આપણે કહી શકીએ કે એમનો શિષ્ય જીવણરામે લખી લીધેલા છે. આગળ તેમનું મુખ્ય સાહિત્ય ચાપખા છે, તેમાં તેમણે ગુજરાતી જે અંધશ્રદ્ધા છે, પાખંડ છે અને દંભી વ્યવહારો ઉપર એણે ભારે કટાક્ષ કર્યો છે. મિત્રો, ગાંધીજીને પ્રિય એવું કાચબા કાચબીનું પદ ભોજા ભગતે લખેલું છે, જે અગાઉની પરીક્ષામાં ઘણીવાર પૂછાઈ ગયેલું છે કે કાચબા કાચબીનું ભજન કોનું છે, જે ભોજા ભગતનું છે, અથવા તો કયું ભોજા ભગતનું ભજન ગાંધીજીનું પ્રિય છે. તો આપણે કહી શકીએ કે કાચબા કાચબીનું પદ એટલે કે ભજન ગાંધીજીને પ્રિય છે. આગળ વાત કરીએ તો મરાઠી સાહિત્યકાર અનંત ફંડીએ 19મી સદીમાં ફટકા લખ્યા હતા. ભોજા પહેલાં એટલે કે ભોજા ભગત પહેલાં રણછોડે સાટકા અને ત્રાજણા લખ્યા છે,
અને એમાંથી જ પ્રેરણા લઈ ભોજા ભગતે ચાપખા પદ સ્વરૂપે લખ્યા છે. તો મિત્રો, ફટકા કયા કવિના જાણીતા છે? તો આપણે કહી શકાય કે મરાઠી સાહિત્યકાર અનંત ફંડીના જાણીતા છે. સાટકા અને ત્રાજણા કોના જાણીતા છે? તો આપણે કહી શકાય કે રણછોડના જાણીતા છે. અથવા તો ભોજા ભગતે ચાપખા લખવાની પ્રેરણા કોના સેનામાંથી લીધી હતી? તો આપણે કહી શકાય કે અનંત ફંડીના ફટકામાંથી અને રણછોડના સાટકા અને ત્રાજણામાંથી એમણે પ્રેરણા લીધી હતી. આગળ વાત કરીએ મિત્રો તો એમની કૃતિઓ છે એમાં ચેલૈયાનું આખ્યાન જે ખૂબ જ જાણીતી છે, છોટી ભક્તમાળા, આ સિવાય ભાવનાક્ષરી, બ્રહ્મબોધ, સરવડા, તો આ એમની ખૂબ જ જાણીતી કૃતિઓ છે. આ સિવાય સૌથી જો કોઈ મહત્ત્વનું હોય ભોજા ભગતમાં તો એ છે એમની પંક્તિઓ. તો મિત્રો, એમની મુખ્ય પંક્તિ પ્રાણિયા ભજી લઈને કીર્તાર આ તો સ્વપ્નું છે સંસાર, પ્રાણિયા ભજી લઈને કીર્તાર આ તો સ્વપ્નું છે સંસાર, આ પંક્તિ ખૂબ જ જાણીતી છે મિત્રો. ચાલો ને કીડીબાઈની જાનમાં. આ સિવાય જીવને શ્વાસ તણી સગાય ઘરમાં ઘડી ન રાખે ભાઈ, જીવને શ્વાસ તણી સગાય ઘરમાં ઘડી ન રાખે ભાઈ, આ ત્રણ પંક્તિ મિત્રો એમની ખૂબ જ જાણીતી પંક્તિઓ છે. તો પંક્તિ મિત્રો આપણે આપે અને પંક્તિ દ્વારા અમને કહેવામાં આવે કે આ પંક્તિ કયા સાહિત્યકાર કયા કવિની છે, તો આપણે કહી શકાય કે ભોજા ભગતની છે. આ સિવાય મૂર્ખો રળી રળી કમાણો રે માથે મેલશે મોટો પાણો રે, ત્રાંબિયા સારું ત્રાગું કરે ને વળી કામ ક્રોધના ઊંડા. આ સિવાય ખૂબ જ જાણીતી પંક્તિ એવી, મૂર્ખો મોહના ઘોડે ચડે રે માથે કાળ નગારા વાગે. તો મિત્રો, આપણે ભોજા ભગતની જે વાત કરી રહ્યા છીએ તો ભોજા ભગતની ખૂબ જ જાણીતી એવી કૃતિઓ પંક્તિઓની આપણે ચર્ચા કરી, તેમજ એમની સંપૂર્ણ માહિતી એ લીધી. આજના વિડીયોમાં આપણે ભોજા ભગત વિશે આટલું. મિત્રો, આજના વિડીયોમાં આપણે આટલું રાખીશું. હવે પછી આપણે નવા સાહિત્યકાર વિશેનો વિડીયો જોઈશું. જય હિન્દ, જય ભારત.